નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર બે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની વાત કરીશું વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં લેક્ચર નંબર એકમાં આર્થિક વૃદ્ધિનો અર્થ વ્યાખ્યા અને તેની મર્યાદા જણાવું એ પહેલાં ચેપ્ટર નંબર બેમાંથી બોર્ડની પરીક્ષામાં દસ ગુણનું પૂછાય ચેપ્ટર નંબર બેમાંથી બોર્ડની પરીક્ષામાં દસ ગુણનું પૂછાય જેમાંથી એક એક ગુણના ત્રણ પ્રશ્નો હોય બે બે ગુણના બે પ્રશ્નો હોય અને ત્રણ ગુણનો એક પ્રશ્નો હોય ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર બે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોવાળા પાઠમાંથી બોર્ડની પરીક્ષામાં દસ ગુણનું પૂછાય આ દસ ગુણમાંથી એક એક ગુણના ત્રણ પ્રશ્નો એટલે ત્રણ ગુણ બે બે ગુણના બે પ્રશ્નો એટલે ચાર ગુણ અને ત્રણ ગુણનો એક પ્રશ્ન એટલે ત્રણ ગુણ ટોટલ કેટલા ગુણનો પૂછાય દસ ગુણનું પૂછાય વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કે કોઈપણ પણ દેશેનો મુખ્ય હેતુ ઝડપી આર્થિક વિકાસનું હોય છે કોઈપણ દેશનો મુખ્ય જ આર્થિક હેતુ ઝડપી આર્થિક વિકાસ કરવાનો હોય છે બીજા વિશ્વયુદ્ધ પછી એટલે કે બીજું વિશ્વયુદ્ધ ઓગણીસોને ઓગણચાલીસથી ઓગણીસોને ચુમ્માલીસના સમયગાળા દરમિયાન થયું હતું આ બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના દેશોએ પોતાનો ઝડપી આર્થિક વિકાસ કરવા માટે બે પ્રકારની વ્યૂહરચના અપનાવી જેમ કે વિકાસમાન દેશો હોય એણે આર્થિક વૃદ્ધિનો માર્ગ અપનાવ્યો અને વિકસિત દેશો હોય એણે પોતાનો વિકાસ કરવા માટે આર્થિક વિકાસનો માર્ગ અપનાવેલો જોવા મળે છે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ દેશનો મુખ્ય આર્થિક હેતુ એ ઝડપી આર્થિક વિકાસ કરવાનો હોય છે અને બીજા વિશ્વયુદ્ધ પછી એટલે કે બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો એક ગુણના પ્રશ્નમાં પૂછાય કે બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો જણાવો તો બીજા વિશ્વયુદ્ધ પછી દેશમાં આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે ગરીબી બેકારી અસમાનતા ભૂખમરો વગેરે જેવી સ્થિતિ ઊભા થવાને કારણે દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવા માટે જુદા જુદા દેશોએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો માર્ગ અપનાવેલો જોવા મળે છે ખ્યાલયે વિદ્યાર્થી મિત્રો વૃદ્ધિ અને વિકાસ બંનેનો માર્ગ અપનાવ્યો છે જે દેશો વિકાસ મહાન દેશો છે એ દેશોએ આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે કે આર્થિક વૃદ્ધિનો માર્ગ અપનાવ્યો છે અને જે દેશો વિકસિત છે એને વાત કરીએ તો કે આર્થિક વિકાસનો માર્ગ અપનાવેલો જોવા મળે છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો એના પહેલા સવાલની વાત કરીએ તો કે આર્થિક વૃદ્ધિનો અર્થ વ્યાખ્યા અને તેની મર્યાદા જણાવો એનો પહેલો જ મુદ્દો બની સામાન્ય અર્થમાં વૃદ્ધિ કોઈ પણ વસ્તુ વધે એને કઈ વૃદ્ધિ કહેવાય આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે આર્થિક વૃદ્ધિ એ સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં કોઈ પણ વસ્તુના વસ્તુના ઉત્પાદનમાં થતા વધારા સાથે શું ધરાવે છે સંબંધ ધરાવે છે દાખલા તરીકે ઘઉંની નવી જાત શોધાવાને કારણે ઘઉંના ઉત્પાદનમાં શું થઈ ગયું વધારો આ ઉત્પાદનમાં વધારો થાય ચીજ વસ્તુનું જે ઉત્પાદન વધે ખ્યાલ એને શું કહેવાય આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે હવે ઘઉંનું ઉત્પાદન વધી ગયું ઉદાહરણ તરીકે આપણે લીધું એ પ્રમાણે તો રાષ્ટ્રીય આવકમાં શું થઈ જાય વધારો જે લોકો ઘઉંનું ઉત્પાદન કરતા એ લોકોની માથાડીટ આવકમાં શું થાય વધારો થતો જોવા મળે છે ખેલાઈ જાય છે એટલે કે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાડીટ આવકમાં સતત શું થાય છે વધારો થતો જોવા મળે છે અને ઉત્પાદનના સાધનોનો પુરવઠો અને તેની પ્રાપ્તિમાં શું થવાને કારણે વધારો થવાને કારણે સાધનોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો થાય તો રાષ્ટ્રીય આવક અને માથાડીટ આવક સતત વધતી હોય તો તેને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે પરિમાણાત્મક પરિવર્તન એટલે શું છે ઉત્પાદન વધે ને એને પરિમાણાત્મક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે આર્થિક વૃદ્ધિનો અર્થ સમજાવો કે સામાન્ય અર્થમાં વૃદ્ધિ કોઈપણ વસ્તુ વધે ને શું કહેવાય આર્થિક વૃદ્ધિ દાખલા તરીકે ભાઈ વડલાનો ઝાડ છે એ મોટો થાય તેને શું થઈ કહેવાય વૃદ્ધિ તરીકે વડલાનું ઝાડ કે એક દિવસમાં મોટું થઈ જાય નહીં આર્થિક વૃદ્ધિને સમયના કેવા ગાળા દરમિયાન લાંબા ગાળા દરમિયાન ચીજ વસ્તુના કુલ ઉત્પાદનમાં થતાં વધારા સાથે શું જોવા મળે છે સંબંધ જોવા મળે છે અને આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાડીટ આવકમાં સતત શું થયા કરે છે વધારો થયા કરે છે એટલે કે ઉત્પાદનના સાધનોનો પુરવઠો અને તેની પ્રાપ્તિમાં શું થવાને કારણે વધારો થવાને કારણે સાધનોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં શું થાય છે વધારો થાય છે જેથી રાષ્ટ્રીય આવક અને માથાડીઠ આવક સતત વધતી હોય તો તેને કઈ વૃદ્ધિ કહે છે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે અને આર્થિક વૃદ્ધિ એ કેવા પરિવર્તનો ધરાવે છે પરિમાણાત્મક પરિવર્તનો ધરાવે છે ખ્યાલ જાય ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે આર્થિક વૃદ્ધિની શું જણાવો વ્યાખ્યા જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આર્થિક વૃદ્ધિ અંગે પોતાની જુદી જુદી વ્યાખ્યાઓ રજૂ કરેલી જોવા મળે છે અહીં આપણે આર્થિક વૃદ્ધિની ત્રણ વ્યાખ્યાઓ આપી પેલી શ્રીમતી ઉર્સુલા હિંગ્સને મતે શ્રી માટીની જગ્યાએ શ્રીમતી કરી દેવાનું છે શ્રીમતી ઉર્સુલા હિંગ્સને મતે કાં તો ખાલી શ્રીમતી હિંગ્સના મતે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એને શું કહેવાય આર્થિક વૃદ્ધિ શ્રીમતી ઉર્શુલા હિંક્સના મતે શ્રી માટીની જગ્યાએ શ્રીમતીઓ શ્રીમતી ઉર્શુલા હિંક્સના મતે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે કઈ વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે બીજી પ્રોફેસર હેન્સનના મતે પ્રોફેસર કોના મતે હેન્સનના મતે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા ચીજ વસ્તુ કે સેવાના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો વૃદ્ધિ થઈ ત્યારે કહેવાય જો દેશની શું વધે રાષ્ટ્રીય આવક વધે અથવા વસ્તુઓ કે સેવાઓના કુલ ઉત્પાદનમાં શું થાય વધારો થાય તો તેને કઈ વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજી વ્યાખ્યા સાયમન ક્રુઝનેટના મતે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આધુનિક ચીજ વસ્તુ વૈવિધ્યપૂર્ણ એટલે આધુનિક ચીજ ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે સતત શું થતો હોય વધારો થતો હોય તેને કઈ વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો આર્થિક વૃદ્ધિની કેટલી વ્યાખ્યા થઈ ગઈ ત્રણ પહેલું કેવા દેશોના વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે કઈ વૃદ્ધિ આર્થિક વૃદ્ધિ બીજું આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કા રાષ્ટ્રીય આવક વધે અથવા ચીજવસ્તુ કે સેવાના ઉત્પાદનના પ્રમાણમાં શું થાય વધારો થાય ચીજવસ્તુ સેવાનું ઉત્પાદન જો વિદ્યાર્થી મિત્રો વધે તો કઈ આવક વધે રાષ્ટ્રીય આવક વધતી જ હોય તો કોણે કીધું પ્રોફેસર હેન્સને અને ત્રીજું સાયમન ક્રુઝનેટના મતે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આધુનિક ચીજવસ્તુ જે વૈવિધ્યતા ધરાવતી હોય દાખલા તરીકે કાપડ વણવા માટે રેતીઓની જગ્યાએ લૂમ્સના મશીન આવી ગયા પ્ર પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુનો પુરવઠો પૂરો પાડવાની દેશની જે શક્તિ છે કાં તો ક્ષમતા છે એમાં કેવા ગાળા માટે લાંબા ગાળા માટે શું થતો હોય વધારો થતો હોય તો તેને કઈ વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ જે વિદ્યાર્થી મિત્રો ત્રણ અર્થશાસ્ત્રીઓએ આર્થિક વૃદ્ધિ અંગે પોતાની વ્યાખ્યા કહી પેલું શ્રીમતી ઉર્ષુલા હિંગ્સના મતે બીજું પ્રોફેસર હેન્સનના મતે અને ત્રીજું સાયમન ક્રૂઝનેટના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું ત્યાર પછી આર્થિક વૃદ્ધિના ખ્યાલની શું જણાવો મર્યાદા જણાવો આર્થિક વૃદ્ધિના ખ્યાલની શું જણાવો મર્યાદા જણાવો કે આર્થિક વૃદ્ધિમાં માત્ર કેવા પરિવર્તનો થાય છે પરિમાણાત્મક પરિવર્તનો જોવા મળે છે ખ્યાલે આર્થિક વૃદ્ધિમાં અહીંયા આપણે કીધું આર્થિક વૃદ્ધિ કેવા પરિવર્તન છે પરિમાણાત્મક કે આર્થિક વૃદ્ધિમાં માત્ર કેવા પરિમાણો પર કેવા પરિમાણો થાય છે પરિમાણાત્મક પરિવર્તનો જોવા મળે ખાલી ઉત્પાદન જ વધે છે કે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાડીટ આવકમાં શું થાય છે વધારો થાય છે પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહેતા જોવા મળે છે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો કેવા હોય છે યથાવત એમાં કોઈ પણ જાતનો સુધારો થતો નથી ખાલી ઉત્પાદન જ વધે છે ઉત્પાદન વધે તો રાષ્ટ્રીય આવક વધે માથાડીટ આવક વધે ખાલી વૃદ્ધિ જ થાય છે વિકાસના કોઈ લક્ષણ જોવા મળતા નથી એટલે કે વાત કરીએ તો કે સામાન્ય રીતે ને ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે ઉત્પાદનમાં સતત શું થાય છે વધારો થાય છે આર્થિક વૃદ્ધિમાં ઉત્પાદનમાં સતત શું થાય છે વધારો થતો જોવા મળે છે એટલે કે આર્થિક વૃદ્ધિ એ લોકોનું કલ્યાણ અને તેમાં થતા ફેરફારોને જાણવા માટે બહુ ઉપયોગી બનતું નથી આર્થિક વૃદ્ધિ એ લોકોનું કલ્યાણ અને તેમાં થતા ફેરફારોને જાણવા માટે બહુ ઉપયોગી બનતું નથી ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો આર્થિક વૃદ્ધિના ખ્યાલની કેટલી મર્યાદા આવશે ચાર મર્યાદા પહેલું આર્થિક વૃદ્ધિમાં માત્ર કેવા પરિવર્તનો જોવા મળે છે પરિમાણાત્મક પરિવર્તનો થતા જોવા મળે છે બીજું આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાડીટ આવક કેવી થાય છે વધે છે પરંતુ મનોવૈજ્ઞાનિક અને સંસ્થાકીય વલણો સ્થિર કાં તો યથાવત રહેતા જોવા મળે છે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે એમાં માત્ર ઉત્પાદનમાં વધારો થાય એ જ દર્શાવવામાં આવે છે ઉત્પાદન વધારવા માટે આપણે કેવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો એ દર્શાવવામાં આવતું નથી આ ઉપરાંત લોકોનું કલ્યાણ અને તેમાં થતા ફેરફારોને જાણવા માટે લોકોનું કલ્યાણ કઈ રીતે થાય ને એમાં કેવા ફેરફારો આવે છે એને જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર ત્રણ ગુણનો પ્રશ્ન પૂછાય કે આર્થિક વૃદ્ધિનો અર્થ વ્યાખ્યા અને એની મર્યાદા જણાવવું અર્થ વિદ્યાર્થી મિત્રો પૂછાય તો એની અંદર આપણને ખબર છે કે સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિના અર્થની અંદર પાંચ મુદ્દા વ્યાખ્યા હોય તો ત્રણ વ્યાખ્યા અને મર્યાદા હોય તો ચાર મર્યાદા ખ્યાલ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લેક્ચર નંબર એક પૂર્ણ કરીએ છીએ